મોબાઈલની દુકાનેમાં બેઠા હતા ત્યાં એક ભાઈ આવ્યો. એ કે ભાઈ કે મારે બેલેન્સ વહ્યું ગયું. તો કે પણ કેવી રીતે બેલેન્સ વહી જાય? તે કાંઈ કર્યું હતું કે એક ભાઈ ફોન આવ્યો, એ કે ચાર દબાવ્યો, હાથ દબાવો તો હાથ દબાવ્યા, ફૂદડી દબાવો તો ફૂદડી દબાવી. પણ દુકાનવાળો કે એ તો સારું થયું, બોયલા નહીં કે કૂવામાં નાખી દો, નકર તું તો ફોન નાખી દે. એક ભાઈને મહેમાન આવ્યા તો અંદર ગયા, છોકરો સામો મળ્યો દરવાજા પાસે. અંદર જઈને ઓલાને કે તમારો છોકરો કેવું પડે હો? કે કેમ? એ કે રામ રામ કર્યા તા, મારી વીંટી હેરવી. ઓયલો કે હજી તો નાનો નથી મળ્યો, નહીતર પહોંચી વહી જાય. કુદરતી મને એ કે આ અમારા ભાઈ કહેવાય કે આવા દીકરા અમારે આંગણે દીનું. પાછું એને એને પાવર હતો. બોલો, વાતું કરતા હતા સમાજની. એક જણો કે નાયત વિના ભાઈ જ નહીં, એક જણો કે જ્ઞાતિ ગંગા. તે પડખે એક અજળ બેઠેલો. એ શું કે ભાઈ એવું કાંઈ ન હોય. એ કે આ મનસુખ કે કર્ણાટકવાળી બાઈ અરે લગ્ન કર્યા, વરસ થઈ ગયા પાંચ, હજી એકાબીજાને કોઈ દી અમારી બાજુમાં જ રહી, અમે કોઈ દી બાજતા નથી સાંભળ્યા. તે એક જણો કે ક્યાંથી સાંભળે? ઓલી બોલે એ મનસુખ નથી સમજતો, મનસુખ બોલે એ બાઈ ન સમજ. મૂળ તો સમજણે જ કૂળ કરાવ્યા. હા, જે સમજેલા માણસ છે ને ત્યાં જ બાચણા થાય, જે સમજતા નથી ને ત્યાં બાચણા ન થાય. હા, તો ભાષા બધી સમજતા નથી આપણે, એટલે બાકી ઉંદેડાને વાહ કા કરો નહીં તો ચું ચું કરે, એ તો સમજતા નથી. એટલે નકર તો એ ત્રણ પેટીની દેતું. હા, હાથ કામ પડતા મૂકી નરિયા ઉંચકાવીને મારવું, એની ભાષા હોય છે ને. તમને એમ છે પાડી રણ કે છે, પણ રણકતી નથી, ઘર તણીને કે છે કાંઈક નાય કાંઈ કિલો ખાઈ જાય. અમને આજ કે ભેંસ રણકી બહુ, ભૂખ હોય તો બિચારી શું કરે, એ તો એની ભાષામાં કેટલું તને કહે. એક ભાઈ ને એની ઘરવાળી બે હાઈલે જતા હતા રસ્તામાં, હાથમાં થેલી, પાંચક કુતરા વાહા ધોળ્યા આવે, હાવ હાવ કરતા. એનો ઘરવાળો કે આ મોબાઈલ થેલીમાંથી કાઢીને જટ બંધ કરતો. કે કેમ? તો કે આ બિલાડીની રિંગ રાખી છે ને તે કોકનો ફોન આવ્યો છે, મ્યાઉ મ્યાઉ, અને કુતરા છૂટી પડેલા વાહે. એ થેલીમાંથી બંધ કર્યો ને આમ ફોન કાઢીને, ત્યાં કુતરા પાછા બોલ્યા. હવે રિંગ ટોન ને એ કે ક્યાં થોડા ટોન છે, એ કે આ મીંદડાને રાખવાનું શું જરૂરી? કે સવારમાં જરા સારું લાગે ને, મ્યાઉ મ્યાઉ એમ થતું હોય. હા, અમુક અમુક નથી રિંગ વાગતી, ઉપાડો ઉપાડો, પણ ક્યાં ઉપાડો? રિંગ ટોન અલગ અલગ હોય. પપ્પા તમારો ફોન છે, ફોન છે. હવે તો મોબાઈલ જ કીધું એવો આવશે, કોઈનો ફોન આવશે તો ઉલડતો આવશે. ઉપાડો, લઈજો લઈજો, જાય નહીં. આ તો મંદિરની તો માણસ વાત કરે, મંદિરની માણસ વાત કરે છો. પૈસા લેવા જાવ એટલે હમણે બધી મંદિર છે ને, હવે જાઓ તમે હોટલમાં લ્યો, જમવા વારો નથી આવતો. હા, લાઇટ બિલ ભરવા જાઓ તો ન્યા વારો નથી આવતો. હા, તો પૈસા દેવા પડે ને ત્યાં માણસ કે મંદી આવી ગઈ. અમુક બબે પેટી તો કામ નથી કરતા ને ઉઘરાણીવાળા આવે કે જો ને બજારમાં ધંધા જેવું છે કાંઈ. એક જણો કે તમારે ક્યાં કારખાનું હતું, બંધ થઈ ગયું, બે પેટી થયા તા, આટા મારો દેતા દેવા નથી એમ કહો, બાકી મંદી તો તમારે ત્રણ ત્રણ પેટીઓ થયા, આ તમારા ઘરમાં છે, કામ કરો તો થાય ને. મિત્ર હેળા કીજીએ જેસા કુવારા કો, પછાડ્યા પાણી દે હૃદયે નાવે રો. બે મિત્રો બેઠા હતા ને એમાં એક જણો કે મેં ગાય લીધી. તો કે કેમ ગાય? તો કે રૂપિયા દેતા ચોખ્ખું દૂધ ન મળે, ચોખ્ખું દહીં ન મળે. ઘીમાંય જોવો ને કે હમણાં નકલી ઘીના કારખાના પકડાણા, એટલે ચોખ્ખું મળે તો ખરા, એટલે મેં ગાય લીધી. બીજો કે એ વાત સાચી છે, મેં એ કે ઘેરે ભઠ્ઠી હાલતી કરી દીધી. કેમ? એ કે દેશીમાં લઠ્ઠાકાંડ થાય. એક ભાઈ ને હૃદયની બાયપાસ સર્જરી કરાવવાની હતી. દવાખાને ગયા, ડોક્ટર કે બાયપાસ સર્જરી કરવી પડશે. એ ભાઈ બાયપાસ સર્જરી કરાવી. બિલ કેટલું? તો કે 2,00,000 રૂપિયા થયા. તે ડોક્ટર ને કે હવે વાંચો નહીં આવે ને? ડોક્ટર કે હવે જીવો ત્યાં સુધી વાંચો ન આવે. તો હૃદય બંધ પડે ગમે ત્યાં મરી જાય.
તો કે હવે બરોબર લ્યો, આ પૈસા ખર્ચાય પરમાણ છે. વૈયા ગયા દવાખાને. એક ભાઈ ગયો ને અમારે, તે ડૉક્ટરને કે દવા આપો. ડૉક્ટર કે શું થાય છે તમને? એ કે કહું તો બધાય આપે, એમને એમ આપો. પછી ડૉક્ટરે કીધું, એ કે તો પશુ દવાખાને વૈયા જાઓ. કારણ કે કાંઈ ભેંસ બોલે ને મને પેટમાં ગળબળ છે એમ. અહીંયા જો ભેંસ ચીતરેલી રહી ને બાજુમાં, એ દવાખાને જાઓ એટલે ગોળી થરબી દે. કંપનીમાં એક ભાઈ નોકરી કરતા હતા, તે રજા મૂકી, તે રજા મૂકીને ગયો તો ગયો, એક મહિને આવ્યો. તે કંપનીના મેનેજર હતા એ ગરમ થઈ ગયા એના ઉપર. એ કે એક દીની રજા મૂકીને એક મહિનો ક્યાં ગયો તો? એ કે ભાઈ રજા મૂકીને તો એક દિવસ ઘોડે સવારી કરી, પછી 29 દિવસ એ કે પગ ભાંગી ગયા દવાખાનામાં કાઢ્યા. હા, એક દિવસ ઘોડે સવારી કરી અને બેઠો પડ્યો, પગ ભાંગી ગયા, 29 દિવસ સુધી દવાખાનાને માલી પર્યો. માણસે ઘણી વાર છે ને કે ન ફાવતું હોય એ વસ્તુ ન કરવી જોઈએ. મેનેજર ગરમ છે કે અહીંયા આવી ગાડીઓ પડી 20-20 લાખની, આને આટા ન માર લેવાય. એ કે ઘોડે, એ કે મને એમ થયું કે જરા જૂનું આણી રહ્યું ને તો આપણને મજા આવે એમ, જલસો આવે. કે આ જલસો આવે, પગાર કપાણો, આ ડૉક્ટરે પૈસામાં કાપ્યો, એક પગમાં થરિયો નાખવો પડ્યો. તો કે વીજળી ન પડે ને. આ તમે જો અમુક કારણ વિના હેરાન થતા હોય. આથી કરી આપણે ભમરી જે ઉડે, ભમરી એ પહેલાં ધૂળની કણી કણી લઈ આવે. એ રૂમ હોય કે ઓફિસ હોય ગમે, એને પાછી એવું કાંઈ નહીં તો કલેક્ટરની ન્યાય લગાડે, તો એનો દર બનાવે ભમરી. પછી ઈયળને પકડી આવે અને ઈયળને એમાં પૂરે, તે ફૂંક માર્યા જ રાખે, માર્યા જ રાખે. ઈયળમાંથી ભમરી થઈ જાય એટલે ભમરી ઉડીને વહી જાય. નહીંતર આ ભમરીને પાછી એ હાંચવવાની ન હોય એમ, કે ભાઈ આ ગડપણ આવશે તો આ મને હાંચવશે. કે આ તે ખોટે ખોટી મહેનત એમ. દરેક સમાજમાં જો 2-5 ભમરીઓ તો હોય, એને છોકરાએ ન હોય તો કે કાંઈ સ્કૂલનું કરી છોકરાઓનું ભાવિ સુધરે ને, કે એને હોય એની પાછળ. આ ફલાણા ભાઈને દીકરાને બિચારાને હગાઈ થઈ જાય સારું, કીધું હવે એની થઈ જા, તું હોય જા અટાણે. આ સમાજની ભમરીઓ કહેવાય. એ ઘૂમરા જ મારી રાખતી હોય. દોઢભાઈ કે બધા હોય ગયા હોય તો નીકળે. એ કે ભાઈ મને એમ કે તમારી ત્યાં મહેમાન આવ્યા આમના કોક જાતા હતા. હવે ભાઈ કીધું એ તો તારા જેવા જાતા હો, બીજું કોણ જાય. એક જમાનો એવો હતો કે સાસુ વહુને ઝઘડો થતો ને, એ ઝઘડો ચાવી માટે થતો. પટારાની ચાવી, ત્યાં પટારા હતા. પટારાની ચાવી ડોસી એને ઓછી કે જ રાખે છે ને, અમને આપતા નથી ને. હા હો એમાં બાંધતા. હવે અત્યારે પટારા નથી ને તો રિમોટ સારુંથી બાંધે. હા, કારણ કે હા હું ને બીજી સિરિયલ જોવી હોય, વહુ ને બીજી સિરિયલ જોવી હોય, હા હું ને બાલિકા વધુ જોવું હોય અને વહુ ને સચકા સામના. હવે ભાઈ કીધું આ તારી હાહુનો સામનો નથી કરી શકતી, સચકા સામના હું કરવાની. તમારે ઘેરે આવનાર માણસ કેવો છે ને એ જાણવું હોય તો કોઈથી પૂછવું નહીં. ખાલી એને ટીવી ચાલુ કરીને રિમોટ આપી દો ને, મંડે ચેનલ ફેરવવા. એ જેવું હોય છે એવું જે આવશે ને ત્યાં અટકી જાય. કરી લેવાનું કે આને બીજી વાર આવવાનું કહેવાનું કે નહીં. હા, એને મેળે ને મેળે ત્યાં અટકી જાય. હા, રામાયણની સિરિયલ અટકી જાય તો એમ થાય કે ના ભાઈ ભાઈ, જે માણસ જેવો હોય એ આવે ને ત્યાં અટકી જાય, એટલે આપણને ખબર પડી જાય માણસ કેવો. અત્યારનો યુગ આમ તો જોઈ તો બહુ સારો. એક ભાઈ ત્યાં લગ્નમાં મારો કાર્યક્રમ, તો દિવસના 12:30 વાગે મને ફોન આવ્યો. મને કે ધીરુભાઈ તમે 6 વાગે આવી જજો. મેં કે ભાઈ 6 વાગ્યા શું છે? મને કે આપણે મહેમાનોનું ને બધાનું જમવાનું 6:30 રાખ્યું છે, ત્યાં વર્ક અને ફેરા ફરી લઈએ પછી તમારો કાર્યક્રમ. મેં કીધું ભાઈ હું જમીશ નહીં. કીધું મને કે ના, જમવા તો આવવું જ પડશે તમારે. આમ થાય યાર તમે થોડા અમારે ભેગા જમવાના, એ બાને આપણે સાથે ભોજન લઈ. બહુ આગ્રહ કર્યો. મેં કીધું કાંઈ વાંધો નહીં, આવીશ હાલ. પછી હું ગયો 6:30 સાડા છ એ કે ચાલો બધા મહેમાનો જમવા માટે. તમે બધા મહેમાનો ને અરે હું ગયો ત્યાં ઉનાળામાં લગ્ન થયા આખી કેરી યાર. એટલે મેં એ ભાઈને પૂછ્યું, મેં કીધું આવી કાંઈ ફેશન નીકળી છે? તો મારા કાનમાં મને કે કોઈને કહેતા નહીં રસોઈયા નથી આવી.
કેરી આયથી કોરી લેજો એમ. હવે પછી તો અહીંયા લાઈનમાં ઊભા રહી ગયા, જવું ક્યાં, ભૂખે મને લાગેલી. તે કેરી કોળવા મેં આમ દબાવીને તે ગોઠલું છટકું, તો વરા જો ફેરા ફરતો સામે સ્ટેજ ઉપર, એના કોટના ખિસ્સામાં ગરી ગયો અને એની બરોબર મોબાઈલ આવી. મોબાઈલ કાઢવા હાથ નાખ્યો ને તો કવરેજ કવરેજ થઈ ગયો. હાથ બહાર વરાજો નહોતો કાઢતો. પછી હું ડીશ મૂકીને સ્ટેજ ઉપર ગયો. મેં કીધું ભાઈ કાંઈ નથી, મેં કેરી દબાવ્યું ગોઠલું ગરી ગયું છે, હાથ બહાર કાઢો અણવર લૂછી નાખશે. એને કીધું બીજું શું કામ છે. ત્યારે વરાજાએ હાથ બહાર કાઢ્યો. હા તેણે જમવા જાય તો એ જોવું પડે, અમુક નથી આ બીજી કંઈક આઈટમો આવતી, હરપોલિયા ખાતા હોય એવું. હા એક અમારા ગામડાના બાપા અહીંયા ગયા ને, એ કે આ હરપોલિયા આમ લઈ લ્યો. કીધું હરપોલિયા નથી આ, કીધું બહારની આઈટમ છે, ચાઇનીઝ છે. તો એ કે ભાઈ ચાઇનીઝ આપણે ન હાલે, આ હરપોલિયા ખાતા. એ કે એ તો આમ હાથીકા લઈને ખાતા. કીધું એ તો ખાતા રાખે જે જેનો ખોરાક. મને કે આપણે રોટલો છે ને એ હંતાઈથી મોટો, ગમે એટલે આઈટમ રહે, આ આ રોટલો રહ્યો એનો દાદો કહેવાય, એ દાદા આવી જાય એટલે બધું પૂરો. આ તો બધા અટણના યુગના કહેવાય, કે આ તમારા ચાઇનીઝ ને પંજાબી ને ઢોસા ને. હવે એ કે પાણા ભાંગતા હોય એવું લાગે. ગામડામાં એક ફરારી ગાડી નીકળી, હમણાં નવી નવી કેટલી ગાડીઓ આવી, આ સ્વિફ્ટ ને સફારી ને બહ બહાટી બોલે એસ્ટાર ને, એમાં ફરારી ગાડી નવી આવી છે. તે ગામડામાંથી ગાડી નીકળી, કોઈ કીધું ગામમાં મોટી પાલટી આવી છે. તો અમારો એક જણો કે કાંઈ મોટી પાલટી નથી, એ કે મામૂલી છે. હવે એ કે આ આની કિંમત કેવી, કે એવી ગાડી લઈને આવી મામૂલી હોય, કે હા એ કે આપણા ગામનો જ છે, સુરતમાં એ કે છે. અહીં આજે એની માં મૂલે જાય છે, જેની માં મૂલ કરતી હોય ને એની પરજા મામૂલી જ કહેવાય એ કે. પછી ભલે ગમે એવી ગાડીઓ ફરે. એક ભાઈ ફોટાની દુકાનમાં ગયો, કેટલાય દેવી દેવતાના ફોટા જોયા. પછી છેલ્લે કે મારે ભૂતનો ફોટો જોઈશ ભાઈ. તો દુકાનવાળો કે તમારો જ રાખી દે ઘરનો ખરો. આપણા રાજકોટમાં પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એક ભાઈ હતો, તે એવો એ માણસ ગમે એની અરે રોજ શરત બાંધે અને રોજ પૈસા કમાય. બોલો કોઈ માણસ આવે ને એ એમ કે એ માણસને, એ કે બોલો એ કે તમારા પાછળના ખંભે કાળો ડાઘ છે. તો કે ન હોય, કે હાલો શરત બાંધો. 500 ની શરત બાંધે બુસ્કોટ કટાવે તો કાળો ડાઘ હોય જ. બોલો પછી એની આરે બધા શરત બાંધતા બંધ થઈ ગયા. અને પછી એ માણસને કંપનીમાંથી કાઢી મૂક્યો. તો એ અમદાવાદ ગયો. તો એ આ લોકો જે એની પાસે શરતમાં હારી ગયા હતા ને, એ કંપનીના નંબર ગોતી અને બધાને ફોન કર્યા. એ કે ભાઈ એની આરે કોઈ શરત ન બાંધતા, હારી જાઓ. અને અહીંથી ઈવડો એ પાછો વયો ગયો ત્યાં સુધી કોઈને જીતવા દીધેલા નહીં. એમાં એ ન્યા ગયો કંપનીમાં કામે, અને મેનેજર સાહેબ પાસે બેઠો. બોલો એ કે તમારા વાહામાં એ કે ધોરો ડાઘ છે. મેનેજર કે કોઈ દી બને જ નહીં, 5,000 ની શરત. એ કે નો ડાઘ હોય ને તો હું 5,000 આપી દઉં. તો મેનેજર સાહેબે બુસ્કોટ કાઢ્યો અને 5 માણસોને બોલાવ્યો, જો વાહામાં ડાઘ છે કે ડાઘ નથી, કે ડાઘ તો નથી. તો કે તો હું હારી ગયો, આલ્યો આ 5,000. 5,000 આપી દીધા ને બાયણી નીકળો. તો મેનેજરે ફોન કર્યો, એ કે તમારે ત્યાંથી ફોન આવ્યો હતો ને કે એની આરે શરત બાંધતા નહીં, એને 5,000માં હેરવો. કે કેવી રીતે? તો કે એ મારી પાસે બેહીને મને કહેતો તમારા વાહામાં સફેદ ડાઘ છે, ન હોય તો એ કે 5,000 હું આપું. મેં શર્ટ કાઢ્યો, 5 માણસો નહીં બોલાવ્યા અને કીધું કે આમાં ડાઘ નથી, 5,000 આપ્યા. તો કે 50,000ની તો અહીંથી લગાડીને ગયો છે. એ કે ન્યા જઈને જો એ મેનેજરનો બુસ્કોટ ન કટાવું તો મને ફેટ કહી દો. હવે એ 50 કમાઈ. અમારો એક કલાકાર છે, એક દી મને કે ધીરુભાઈ કે હું બસમાં આવતો હતો, એ કે ત્યાં કે એક ભાઈ ચડ્યા બસમાં. તો મને કે જોતા જ વિચિત્ર પ્રકારના લાગ્યા. મેં કીધું વિચિત્ર પ્રકારના એટલે? મને કે લાલ શર્ટ પહેરેલું અને એના ઉપર સફારીનો શર્ટ, બે ખીચા ઉપર ને બે નીચે, અને લેડીઝ પહેરે એવા એ કે બ્લુ કલરના આડા પટાવાળા ચંપલ, ખંભે એ કે કાબર ચતરો રૂમાલામ ગળે ફરાવેલો,
અને ચશ્મામાં એક બ્લુ કાચ ને એક પીળો. એ કંઈ બસમાં ચડ્યો ત્યારે જ મને એમ લાગ્યું કે આ છે કાંઈક વિચિત્ર. એટલે મારી બાજુમાં જગ્યા ખાલી હતી કે આમ થોડોક આમ છેટો બેઠો. એટલે મેં એને જાણવા ખાતર જેને કીધું એ કે ભાઈ આમના હરખા બેહો ને, કે આમ તો હરખો જ બેઠો છો ને ઓમ કાંઈ વાંચો નથી, આમ ને ઓમ. ત્યાંથી એને શરૂઆત કરી. એટલે કે મેં વધારે બોલાવવા એને પૂછ્યું કે તમારું કયું ગામ? તો કે આમ તો મારું ગામ રેડી છે, પણ ઓમ બધા નરેડી કહે છે. તો કે તમારું નામ? તો કે આમ તો મારું નામ નવજીવન છે, ઓમ બધા એ જીવન કહે છે. તો કે મને એમ થયું કે હજી વધારે જાણવું છે ને, મને કાંઈક પૂછે તો આને કે ઘૂંભરે નાખો. એટલે વધારે પૂછવા ખાતર એને કીધું કે તમારી સરનામ? તો કે આમ તો અમે કાવળ રાખતા નથી, ઓમ બધા એ કાવળિયા કહે છે. તમારો ધંધો શું? કે આમ તો અમારે ખેતી છે, ઓમ હું ઓઇલ એન્જિન રિપેરિંગ કરું. ત્યાં એના ઉતરવું થી ટેશન આવી ગયું નહીં કે ઉભો થયો. પછી કે મેં એને કીધું, મેં એટલું પૂછ્યું તમે તો કાંઈક પૂછો એ કે આમ તમે સારા માણસ છો પણ ઓમ લાગો છો. ઓમ એટલે મૂરખ. એ કે હું બોલવા ગયો ત્યાં કે આમ તમે એક જ પણ ઓમ તમે બધાય. કે બધાય એટલે કે બધાય કલાકારો. એ કે મારી ચોટલી ખીતો થઈ ગઈ. અમારો કલાકાર કે મને એમ થયું કે આમ એને મારું, પણ પછી ઓમ હું કાંઈ ન બોલ્યું. ટાઈટ સુધી આમ ને ઓમ જ આવેલું. એક ફોજી નિવૃત્ત થયા. હવે ફોજી નિવૃત્ત થયા, ફોજીનો તો મગજે મિલિટરી કલર. નવરા ફાવે નહીં કે કાંઈક ધંધો કરવો જોઈએ. દુકાન કટલેરીની કરી. તો કટલેરીની દુકાન કરી, ત્યાં બંદૂકું ટીંગાતી હોય ને, તલવારનું ટીંગાતી હોય ને, બે ભાલાન બે છરાન બેઠા હોય, મૂછું બૂછવામાં વીછીના આંકડા જેવી ચડાવેલી, કેરીની ફાડ જેવી આંખ્યું. એમાં એક બેન આવ્યા. એ કે અંબોળામાં ભરાવવા માટે લૂઝર જોઈશે. તો એક કબાટ ખોલ્યો કાટીગલ, એમાંથી એક પેટી કાઢી, કાર્ટૂસની પેટી હોય ને એવી, એ ખોલીને અહીંયા મૂકી દીધી. તમને ગમે એ લઈ લ્યો. કે આવો કલર નહીં, આપણે ઘેરો લીલો જોઈશે. તો એ પેટી મૂકી દીધી. બીજો કબાટ ખોલ્યો, એમાંથી પેટી કાઢી અને એમાંથી એક નાની પેટી કાઢી. પછી આપ્યો કે આ જોવો જી. કે આય નહીં, હજી બીજો કલર ઘેરો ઝેરી. વળી કબાટ બંધ કર્યો, ત્રીજો કબાટ ખોલ્યો, એમાંથી એક પેટી કાઢી, એમાંથી નાની પેટી કાઢી, એમાંથી એક પેટી કાઢી. પછી લૂઝર આપ્યા કે આ બરોબર નહીં, આપણે તો ઝેરી આમ જોઈ. પછી ફોજી ખાર ખાઈ ગયો. એ કે બેન તો હરોપ વીટી લ્યો અંબોળે આવા ને આવા. મને એ મેં કીધું ભાઈ હૈશે, મને કે હું હૈશે, આ પાછા બંધુકું લેવરાવશે. ચાર મિત્રો વાતો કરતા હતા કે રવિવારે વન ભોજન કરવા જાય. માણસોને તમે જો તકલીફ કેવી છે, ગામડાવાળા શું કે ચાલો આજ તો રાજકોટમાં આટો મારી આવી. વાર તહેવાર હોય ને, હાઈથ માઠમ બાયું પરાણી ઉપર હાલો રાજકોટ મેળામાં. અને રાજકોટમાં રહીએ છે નહીં, ચાલો ને જરા આપણે બહાર જઈ આવી. એ આય નથી રહેતી. ઓલા મોંઘી વસ્તુ લઈ જાય ને ફધરના ફૂલ ભાડા આપીને બેહે. પછી આ મેળો પૂરો થઈ જાય ને છેલ્લેથી લંબાવે ને તેથી 150 રૂપિયામાં આ લોકો બેઠા હોય રાજકોટ. હા રમકડા એ કે ઉથડા બોલ. વિરોધાભાસ. માણસને જ્યાં રે ત્યાં નથી ગમતું. બોલો આ રાજકોટમાં ચાર જણા બેઠા થઈ કે ચાલો રવિવારે જરા વન ભોજન કરી આવે. વન ભોજન તો હવે અહીં પાદરમાં જાળવે બે જતું થઈ જાય. વન ભોજન કાંઈ નહીં જ જવું પડે. તો એ કે એક જણો કે હું એ કે દહીં લેતો આવીશ. તો બીજો કે હું થેપલા લેતો આવીશ. તો ત્રીજો કે હું સૂકી ભાજી લઈ આવીશ. તો ચોથો તો એમને બેઠો હતો. એ કે તમે શું લઈ આવશો? કે હું મારા બે ભાઈને લેતો આવીશ. તમારું પૂરું થાય ને. ઓલા કે વન ભોજન જ નથી કરવું ભાઈ. હવ ને ઘીરે જમી લ્યો, ઘર ભોજન કરો.